Namo Dui Sauri Antanam, Namo Dui Sauri Danam, Namo Dui Sauri Anam, Namo Dui Sauri Jayanam, Namo Dui Sauri Ravati Savanam, Omkar Mindu Sanyupta Nityam Jayanti Yogina, Kamadam Okshadam Chi Omkarai Namo Namo, Manginam Bhagavan Yuru Magnam Gautamuni, Manginam Kunkundari Ujendram Bursumangam Namasamari Sanayam, Svānum bhūtyā cakāsti cik sovāyi dhavāyi sarvāma vivāo niruta nidātāsi. Pravacan sār Bhagavān Kumkumdācārya rachit Pravacan sār tathā Bhagavān Amrutchandrācārya rachit Pravacan sār ni tika tattva pravdipika eno svādhyāya apne kariyā chīye ema svomi gātha no svādhyāya chāle se svomi gātha pujya gurudeve eno vistār ekvār puro karyo અને ફરીથી વિનંતી આવી એટલે ફરીથી ટીકા ને પૂજ્ય ગુરુદેવ સમજાવી રહ્યા છે અને ફરીથી જે શરૂ કર્યું છે એમાં હવે આગળ વધીએ. ગઈકાલે એ ફરીથી શરૂ થયું છે, ટીકા ફરીથી શરૂ થઈ છે. તો પ્રવચન સુધા ભાગ ચોથો પાન નંબર 349 પૂજ્ય ગુરુદેવ અહીંયા ત્રીજા પેરેગ્રાફથી આગળ વાત સમજાવે છે કે કેવળ સ્વર્ગ શોધનાર, ઘડાની ઉત્પત્તિ શોધનાર, કે એકલી સંકિતની ઉત્પત્તિ શોધનાર, ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આગળ વિસ્તાર કરે છે. કીય ઉત્પત્તિ શોધનાર, ગળાની ઉત્પત્તિ શોધનાર, કે સંકિતની ઉત્પત્તિ એકલી શોધનાર, વ્યય ધ્રુવથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર, વ્યયથી અને ધ્રુવથી જુદો એટલો ઉત્પાદ કરવા જનાર, ગળાની ઉત્પાદન કરનારાને લીધે, એટલે કે સંકિત ને માટે ઇચ્છા ઉપાદાન છે. એ જ વાત છે ને, ઉપાદાન પણ એનો ખાય, ઉપાદાનનો ખાય. એમાં માટીમાં માટીનો પિંડ જે છે ગળામાં આપેલા, એ એનું ઉપાદાન કારણ છે. પણ એના ક્ષયથી ઉત્પન્ન થાય, એ ઉપાદાનથી થતો નથી, એના અભાવથી થાય. મિથ્યાત આ વિજંભવા છે. મિથ્યાત ઉપાદાન સંકિત ઉપાદે, પણ એ ઉપાદાનનો વ્યય ખય ખય તે કારણ છે. આવી ચીજ છે. આ તમારા બધા સુધરેલ મુદ્રેલ માં આવતું નથી આમ ક્યાંય. એવી વાત નિગમ્બર સંતો કેવળ જ્ઞાન માં કેળાય તું કેવળ જ્ઞાન ઉભું રાખી. જ્ઞાન નજર કરતા પ્રભુ, એ પાણી જે ઊણું થયું છે એ ઉનાની પર્યાય ઉત્પત્તિ ઠંડી પર્યાયના વ્યયથી થઈ છે, અગ્નિથી નહીં. ઊનું પાણી જે થયું છે એ ઠંડા પાણીનો સહાર થયા થયું છે, એ ઉપાદાન કામ ઠંડી પર્યાય. એના અભાવથી ગરમ અવસ્થા થઈ છે, અગ્નિથી નહીં. પંડિત બતા એવું કહેતો, પંડિત ગરમ પાણી વિના અગ્નિ વિના પાણી હું થાય આગળ શું ક્યાંક મો છે ઘણા વર્ષ પહેલા. પંડિતે કહ્યું તો બાઈડે લઈને મનુષ્ય પ્રણામ એના કેવું થાય નહીં, સંગણીનું નામ થાય નહીં. આ બધા પંડિતો
છે કે કેવળ જ્ઞાનની પર્યાયની ઉત્પત્તિ એકલી શોધવા જાય તો રહીને ધ્રુવને જુદો એકલો ઉત્પાદન કરવા જનારની ઉત્પાદન કારણાભાને લીધે એકલું સંકીર્તનની પર્યાય જોવામાં જાય તો ઉપાદાન જે મિથ્યા છે તેના કારણના અભાવને લીધે ઉત્પત્તિ જ ન થાય. કેમ કે પૂર્વનું ઉપાદાન કારણ એમને રહે અને સંકેતની ઉત્પત્તિ થાય. માટીનો પિંડ એમને રહે અને ઘડાની ઉત્પત્તિ થાય એમ બને નહીં. માટીના પિંડનો અભાવ થાય તે ઘડાની ઉત્પત્તિ થાય. ગુરુજાનજી આવી વાતો છે. બહુ અત્યારે તો મોટા આવ્યા બધા આ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા એની ઉત્પત્તિ છે એ રાગની છે એ બંધનનું કારણ છે અને તે રાગ પણ પૂર્વની પર્યાયના વેચ થયો છે. મારું બીજું પદ કેવું છે કે ભગવાનના દર્શન કર્યા માટે શુભભાવ થયો એમ નથી. એ શુભભાવ દર્શનથી નથી પણ શુભભાવ પૂર્વના ભાવનો ભલે પૂર્વ શુભે હોય અને અશુભ્ય હોય એના અભાવને કારણે ભાવાંતર થયું. શુભથી ભાવાંતર જે પૂર્વની પર્યાય એના અભાવે શુભભાવ થાય. ભગવાનના દર્શનથી શુભભાવ થાય નહીં. એ ચિમનભાઈ આવી વાત છે. મંદિરો અને ચિમનભાઈની અહીંયા ચીમ હાથ હાથ લાખ રૂપિયા પુસ્તકો પાંચડી થયું કેટલું કેવું ને અચાલુ થયું નથી. એવું ચિમનભાઈ અહીંયા ચીમાં થયું છે. એ થાય છે. અરે શું આ તો સચના મંત્રો છે. જેમ સર્પને ઝેર કર્યું સર્પને મંત્રથી ઉતારે એકાંત પરથી થાય માનનારા હું ઝેરમાં ચડી ગયા છે એના મંત્ર છે. આ બે કારણે કાય કાયમ આવે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા એક બીજી ચીજ એને ઉચિત યુગ છે. ઉચિત યુગ પણ ઉચિત યુગ છે માટે અહીં પર્યાય થઈ છે એમ નથી. એ વાણીઓ તો તે ગ્રુપ વાંઢો હતો ઘણો ઉમેરવા પાસે રોટલી કરે તો આવડે નહીં તે આમ ગોળ ચક્કર ના આવડે આડા આવડાવું નથી. ખૂણા નીકળે નહીં થઈ ગઈ મેં ગયા હતા ત્યારે ગયા એવી રોટલી હતી એને બિચાર કરી નીચે એને ત્યાં આવડત નહીં ત્યાં ખૂણા નીકળે ગોળા બાયડું કરે હલકી એવી ન નીકળે પણ એ પર્યાય એ રીતે ત્યાં થવાની હતી. અને એ પર્યાયનું પૂર્વ કારણ જે લોટનો જે વ્યય છે એ જાતની પર્યાયનું એ સંહાર કારણ છે. એમાં એવી રોટલીનું ઉત્પત્તિનું કારણ એનું વહેણનું નહીં આદમી કારણ નથી. રાત આવે જ નહીં એને કારણે નથી. રાતની પર્યાય એને કારણે અંધારાની પર્યાયની ઉત્પત્તિ પૂર્વની પર્યાયના અંધારાની પર્યાયથી ભાવાંતર પૂર્વની પર્યાય તેના અભાવથી ઉત્પત્તિ થઈ અભાવથી થઈ શું કીધું એ અંધારાની ઉત્પત્તિ જે પૂર્વગણમાં થાય તે ભાવ છે એનાથી ભાવાંતર પૂર્વે જ અંધારું નહોતું એ પર્યાયનો અભાવ થઈને આપ્યું છે. આવું મારે બે હું કસમ પડે વાસ્તવિક
એક વસ્તુનું સ્વરૂપ જ આવું છે. શ્રી દ્રવ્યમાં પ્રત્યેક દ્રવ્ય સદા પોતે પોતાના સ્વભાવમાં વર્તે છે, એથી તેને વર્તે છે તે ઉત્પાદ વિને ધ્રુવ છે. માટી આત્મા એ ઉત્પાદમાં દ્રવ્ય વર્તે છે, માટી તેને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાની છે. હા 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 પરમાત્મા ક્યાં સ્મૃતિ થી ભગવાનને ક્યાં જાણવું છે? સર્ગ એકલી ઉત્પત્તિ શોધનાર, ઘોડાની એકલી વ્યય ઉત્પન્ન શોધનાર, એમાં પિંડનો વ્યય અને માટીની ધ્રુવતા જુદો એકલો ઉત્પાદન કારણના અભાવને લીધે, એટલે માટીના પિંડના અભાવને કારણે લીધે ઉત્પત્તિ ન થાય. માટીનો પિંડ છે તેનો અભાવ ન થાય, ઘોડાની ઉત્પત્તિ ન થાય. હા હા, કુંભાર નથી માટી ઉત્પત્તિ ન થાય એમ નહીં. હા 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 હા, ઓ મીઠાલજી આવી વાત છે. હા હા, આ દુકાને હું બેઠો ને પછી આ 5-5 લાખ ભેગા થયા અને ધૂળ થઈ ના થઈ બધે ગપે ગપ છે. હા 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 હા, એ પરો બેઠો મતનો કલ્પના કરે છે. ઘરમાં અડે થઈ કીધી, શરીરને અડ્યું નથી, વાણીને અડ્યું નથી, ધૂળ લોઢાના દ્વારા હું કારખાના ને અડ્યું નથી. હા હા, ધ્યાન રાખે તો પછી એક પોતામાં છે. મેં ન્યાય ક્યાં જામે છું? ધ્યાનની પર્યાય ક્યાંય છે? એ પર્યાયની ઉત્પત્તિ તો પોતાના પૂર્વ પર્યાયના અભાવથી થઈ છે. અમે દેખે માંથી ઉત્પત્તિ થઈ છે. ધંધો ધંધાને કારણે થાય છે. હા હા હા, એ લોઢાનું કરશો વાંચો, તે લોઢાના કરશાની ઉત્પત્તિ લોઢાને કારણથી થઈ જાય. પૂર્વના જે લોઢાનો ભાવ હતો એનો અભાવ થઈને થઈ જાય, અને અભાવ થઈને થઈ બે અન્વય વિના હોય નહીં. એ વ્યતિરેકો લોઢું કાયમ રહે વિના હોય નહીં, અને એ લોઢું અન્વય વિના વ્યતિરેક વિના હોય નહીં. વ્યતિરેક વિના લોઢું ન હોય, લોઢા વિના વ્યતિરેક ન હોય. કાયમ ટકવું એ વ્યતિરેક વિના ન હોય, અને વ્યતિરેક ધ્રુવ વિના ન હોય. હા હા હા, આવી વાત. આ ઓમગઢનું શા મારે એવું બાપા, અથવા તો અસતનો ઉત્પાદ થાય. જોયું, એકલો ઉત્પાદ શોધવા જાય અને પૂર્વના કારણનો માસ ન હોય અને એની ઉત્પત્તિનું મૂળ કારણ ધ્રુવ ન હોય તો અસતનો તો ઉત્પૂર્ણ થાય. એક વાત, બીજી વાત, અસતનો ઉત્પાદ થાય, ઉત્પત્તિ ન થાય, સહાર વિનાનો ઉત્પત્તિ ન થાય, અને ધ્રુવ વિનાથી અસતનો ઉત્પાદ થાય. ધ્રુવ છે તો ઉત્પન્ન થાય, જો ઉત્પન્ન ને એક રોગ છે તો અસતનો ઉત્પાદ થાય ધ્રુવ વિના. હા હા હા, સમજાય છે કે નહીં? આવા ધર્મ કરવા ઓમ ને આમ જોઈએ એ સમય પડી ગયું. એ હવે આ શું થઈ કરે થઈ ગયો લોગ મૂકે ને કરમી બનતી નમો થોડો થઈ ગઈ સમાય ધૂળે નથી મિથ્યા છે. આ હું કહું છું, આને હું કૂંજું છું, અમે પથરણું પાથર્યું ને એક એક પર્યાયની ઉત્પત્તિ તેના ધ્રુવથી અને સંહારથી પૂર્વના પર્યાયને વ્યયથી થાય. હા 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 હા,
પાણી ઉતારી નાખે હું જાય તો અભિમાન ના હે ભગવાન સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ એને જે પદાર્થની સ્થિતિ જોઈ તો એ પ્રભુ એમ કે છે કે દરેક પદાર્થ પોતાના સ્વભાવમાં સદાય વર્તે છે પ્રભુ અને તે સ્વભાવ તેનો ઉત્પાદન એને ધ્રુવ છે બીજામાં વર્તે છે અને બીજાથી ઉત્પાદન થાય છે એમ નથી થયું દરેક પદાર્થ પોતાના સ્વભાવમાં વર્તે છે અને એ સ્વભાવ ઉત્પાદન એને ધ્રુવ છે તેમાંથી વર્તે છે પર પદાર્થમાં વર્તે છે પર પદાર્થથી વર્તે છે એમ નથી કારણ કે દરેકનો સ્વભાવ જ આવો છે આવું કૃષ્ણ પછી કોઈ પુસ્તક નહીં બનાવે મંદિર નહીં બનાવે જે બી બનાવે છે કે બી નહીં બનાવે ભગવાનની પૂજા વખતે સ્વાહા એ સ્વાહાની પર્યાય જળમાં ઉત્પન્ન થઈ છે અને પૂર્વે સ્વાહ એ પર્યાય નહોતી પૂર્વે બીજી પર્યાય એ પર્યાયનો સંહાર થઈને સ્વાહાની ઉત્પત્તિ થઈ અને એ પૂર્વની પર્યાયનો વ્યય અને એ સ્વાહની ઉત્પત્તિ ધ્રુવને અન્વયને અવલંબે છે જતિરેકો અન્વય વિના હોતા નથી ધ્રુવ વિના અને ધ્રુવ જતિરેક વિના હોતા નથી એના સ્વાહ મારા વિના હોતું નથી સ્વાહા અરે અરે આવી હતો કોવિત નહી આ નેરુ બીમા માંથી ઉત્પાદન ધ્રુવ છે એનો અર્થ કે સ્વતંત્ર એક જ તત્વ છે બીજાથી તદ્દન જુદું છે એ ભેદ જ્ઞાન છે ભેદમાં તો હજી પરથી જુદું એક બે પૈસા છે આ તો છે જ આવું એ ભેદ જ્ઞાને અભેદ કીધું છે ભેદ જ્ઞાન નહીં છે કારણ વિકલ્પ પણ કયો છે સમયસા નાટકમાં અને કોરસ્ટિક મેળામાં જયસન આચાર્ય ટીકામાં ભેદ જ્ઞાન અભેદ પણ કીધું અભેદ જ્ઞાન અહીંથી જુદું કર્યું એટલે આમ અભેદ છે અપેક્ષા છે ને ત્યાં જેવા આ તો આ વસ્તુ છે ત્યાં વળી પરથી જુદો એ વાતે નહીં કેમ કે પ્રત્યેક દરેક પોતાના સ્વભાવમાં વર્તે છે તો પેલો માથે માથે માન્યું એ ઓલા ભાવાર્થમાં આવ્યું છું નવાણુંના ભાવાર્થમાં જે દરેક દ્રેન સદાય સ્વભાવમાં રહે છે એ ભાવાર્થ દરેક દ્રહ એટલે આત્મા નિગુદનો જીવ સિદ્ધનો જીવ પરમાણુ કેથન દરેક દ્રહ સદા સ્વભાવમાં રહે છે તેથી સત છે તેથી તે સત છે અને તે સ્વભાવ ઉત્પાદ રહી ધ્રુવ સ્વરૂપ પરિણામ છે બીજાનું બીજામાં બીજાનું બીજામાં એમાં હું ને કોઈને કઈ જોવા દેવાનું મને હા કે બાયડી છોકરાઓ હાથવી ધ્યાન રાખીને હાથવી રાજસ્થાન બધી ગપે ગપટે નીચા છે અસતન ઉત્પન્ન થાય બે એક વાત આની હવે કુંભની ઉત્પત્તિ ન થાય તો બધા ભાવોની ઉત્પત્તિ જ ન થાય સિદ્ધાંત લીધો બધા જયારે કુંભની ઉત્પત્તિ રહીને ધ્રુવથી જુદો ન થાય
તો બધા દ્રવ્યોની પણ ઉત્પત્તિ ન થાય પર્યાયમાં. હા હા, એકલી ઉત્પત્તિ જોવા જતા ભલે તે સમય તે પર્યાય ઉત્પન્ન થાય, છતાં તે વ્યયને ધ્રુવ વિના જો ન હોય તો એ ઉત્પત્તિ સિદ્ધ થતી નથી. ઉત્પત્તિ સિદ્ધ થતી નહીં તો બધા દ્રવ્યની ઉત્પત્તિ સિદ્ધ છે નહીં. હા હા, જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધા ભાવોની ઉત્પત્તિ ન થાય. અર્થાત જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈપણ દ્રવ્યમાં કોઈપણ ભાવનો પર્યાયનો, પર્યાયની વાત છે નહીં, પર્યાયનો ઉત્પાદન ન થાય એ દોષ આવે. અથવા જો અસતનો ઉત્પાદ થાય તો વ્યોમ પુષ્પ વૈજયનો પણ ઉત્પાદ થાય. એમ કે ધ્રુવ વિના જો ઉત્પાદન થાય એમ એમ કે છે, ધ્રુવ ન હોય ને ઉત્પાદ થાય. હા 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 હા, તો અસતનો ઉત્પાદ થાય તો વ્યોમ પુષ્પ, હા હા, આકાશના ફૂલ વગેરેનો પણ ઉત્પાદ થાય. ધ્રુવ વિના જો ઉત્પાદ થાય, અંગ વિના જો વ્યતિ થાય, હા હા હા, તો આકાશનું ફૂલ પણ થાય, સસલાના શીંગડા પણ થાય. આવી વાત છે. એ સિતંબરમાં આવી વાત ક્યાંક સ્પષ્ટ કરી છે. આમ ઊંઘી પડે એટલે રસ્તે બીજે રસ્તે ચડી ગયા. આ મૂળ ચીજ છે, પોતે મૂળ ચીજ છે પરમાણુ. પરમાણુમાં પણ જે સ્પર્શ ગુણની પર્યાયનો ઉત્પાદ અને પૂર્વે પર્યાયમાં જે સ્પર્શ ગુણને થોડી પર્યાયથી એનો અભાવ અને ધ્રુવ વ્યતિરે, ધ્રુવ વિના હોય નહીં અને અન્વય વિના વ્યતિરેક હોય નહીં. એટલે પરમાણુમાં કોઈ એમ કહે કે એક પરમાણુમાં ચાર ગુણ છે અને બીજા ગુણમાં છ ગુણ છે પરમાણુમાં, તો ત્યાં છ અને બે નથીઓ એ અહીં ના પડે. હા હા, એક પરમાણુમાં ચાર ગુણ સ્વીકાર છે, બે ગુણ અધિક કે પરિણામ છે ઉપાસના, બીજામાં છ ગુણ છે જરા છ થાય. પણ એ કે જે છ થવાની ઉત્પત્તિનો કાળ છે એનો તેનાથી થયો અને ચાર પર્યાય જે પૂર્વની હતી એનો સંહાર થયો ત્યારે તે છ પર્યાયની ઉત્પત્તિ થઈ. શાંતિ સાહેબ, શાંતિભાઈ આપણને શાંતિભાઈ જોડ્યા દૂત જતું પહેલા ક્યાંય છે વરણજી આમ કે છે જો અંદર મન થાય એમ કે સ્વાદે એના વિના થાય એમ શું કે કઈ વાત નથી. હું પણ એમનામ થઈ જાય આ પરમાણુનું સાધન છે, પરમાણુનું કહેતા છું. શાંતિ સુધાઈ એક પરમાણુમાં ચાર ગુણ સ્વીકાર પર્યાય રૂપે થાય અને છ ગુણ સ્વીકાર બીજા પરમાણુ કરે એમાં થાય ત્યારે છ ગુણ થાય, એટલે પરથી કાંઈ ન થાય તો આ વાત ખોટી પડે છે. પણ આ ક્યાંથી ચાર ગુણની પર્યાય વાળો ઉત્પન્ન જે થયો તેને એની પર્યાયનો વ્યય થઈ અને છ પર્યાય થઈ એમાં પરની અપેક્ષા થઈ નહીં. હા 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 હા, એક પરમાણુમાં અનંત ગુણની પર્યાય ઉત્પન્ન થાય એ પૂર્વની પર્યાયના સંહારથી, પણ અનંત ગુણ વાળો પરમાણુ જોઈએ મેળો માટે થાય છે એમ વસ્તુમાં નથી. વસ્તુની સ્થિતિ આવી છે, પ્રભુનો પ્રકાર છે. સમજાવું કઈ હા.
માણસ મોટરમાં બેઠો છે અને મોટર હાલે છે, એની પણ જે પર્યાય સમયજી ઉત્પન્ન છે એવું પણ, અને ગુરુની પર્યાયનો સ્વભાવ અભાવ એ ઉપાદાન છે, અને બે થઈને ધ્રુવને લઈને છે, વ્યતિરેકો ધ્રુવને લઈને, અને ધ્રુવ એટલે અન્વય, અન્વય મહિના એ છે. હવે એમાં બેઠેલો માણસ કેમ જાણે કે આને લઈને હું હાલું છું એમ ના પડે છે. એ મોટરમાં બેઠો છે મારી મોટર હાલે એટલે હું હાલું એમ નથી. એના પરમાણુની પર્યાયનો જ એ જાતનો ઉત્પાદ પૂર્વનો વ્યય થઈને ઉત્પાદ થાય અને ધ્રુવને અવલંબે એનું સ્વતંત્રપણું થાય. આ મોટર કેટલો મુશ્કેલ છે. આ મોટરમાં એમ કે આપણે જાણીએ છીએ મોટરને નહીં એમ હોંડગઢવા વાંકે છે બ્રહ્મચર્ય એ વાત આવી. હોંડગઢની મોટર પેટ્રોલ બી ના હાલે, એની મોટર પેટ્રોલ બી હાલે. અરે ભગવાન, મોટરના પરમાણુમાં પણ જે પરમાણુની પર્યાય ગતિ થવાની છે ઉત્પાદન, એ પૂર્વની પર્યાયનો સંહાર થઈ અને ધ્રુવનું અવલંબનથી એ થાય છે. હા હા, વાત છે. આખો સંસાર ફેરી નાખે છે. ઉત્પાદકામ દીધી ઉત્પત્તિ ન થાય, અથવા અસ્વતંત્ર પાસે કુંભની ઉત્પત્તિ ન થાય તો બધા ભાવની ઉત્પત્તિ ન થાય. જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં પર્યાયની ઉત્પત્તિ ન થાય એ દોષ આવે, અથવા અસ્વતનો ઉત્પાદ થાય સંહાર વિના થાય તો ઉત્પાદ થાય નહીં, અને ધ્રુવ કાંઈ નહોતું ને અધરથી થયું આકાશમાં ફૂલ થયા. જો અસતનો ઉત્પાદ થાય તો વ્યોમ પુષ્પ વગેરેનો ઉત્પાદ થાય, શૂન્યમાંથી પણ પદાર્થ ઉત્પન્ન થાય. અસતને પર્યાયની ઉત્પત્તિને વખતે ધ્રુવપણું ન હોય, ઉત્પત્તિને સમયે ધ્રુવપણું ન હોય તો શૂન્યમાંથી ઉત્પન્ન થાય. એ જણમાં કહેતો મોતીલાલ વાણી હતો, વ્યાસવાણી લાકડાનું હતું ને બુટા શૂન્યમાંથી ધૂન ને ધૂનમાંથી અમર ઉઠ્યું. તેનું હતું શૂન એમાંથી ઉઠ્યું ધૂન, ધૂનમાંથી બીજા અથર છે ક્યાંક જતા કાંઈ ખબર નહીં. લાતી અમે લાકડા મળતા વાણી છે ને મોટી વાણી, બીજા વાણી છે ને વાણી શૂન્યમાંથી ધૂન થઈ છે, ધૂનમાંથી આ ગલત છે. હા તો કે છે હણાદીથી જે જે પરમાણુને આત્મા જે સમય જે પર્યાય ઉત્પન્ન થાય એ તેના સંહારથી અને ધ્રુવથી થાય, ઘરથી થાય એમ વાત બિલકુલ છે. હા હા, હાથ બેન બે હીરો રોટલી દાલ ભાત એની મારે થઈ જશે. હાથને પણ કોણ કરી શકે, આમ આમ રહેવું કે ન રહેવું હાથ હાથ નહીં કરીએ છીએ. ખાલી બેરો અને એની મારે દાગવા થઈ જશે એમ મને મુશ્કેલ છે. અરે બાપુ એમ રહેવા દે ભાઈ, એ દાગવા સાત જે પર્યાય એ સમય તેનો જે પર્યાય ઉત્પન્ન થવાનો એ પૂર્વની પર્યાયનો સંહાર થઈ અને ધ્રુવનો આધાર બની થાય છે,
Eu mă scrie că sunt câte că om de din ame. Că rău mă pun pe asta. Mă scrie că tot am încă, nu? Sunt eu? Am acum cred. Am acum cred. Da, am acum cred. Nu am pus nici un Am un pus nici un pus. તો એકલો વેઈ કરવા જના મતિકા પિંડનો સંહાર કારણના ભાવને દીધી. સંહારનું કારણ કોણ છે? ઉત્પાદ. સંહારનું કારણ સહા થાય અહંકાર ઉત્પાદ. ઉત્પાદનું સંહાર કારણ છે. સંહાર કારણનું કારણ ઉત્પાદ. સંહાર કારણ છે ને અભાવને સંહાર જ ન થાય. ઉત્પાદ ન થાય તો સંહાર જ ન થાય. અથવા તો નવ છે થાય. તે મૃતિકા પીંડનું કામ થાય. બધા ભાવનો સારણ ન થાય. કોઈ પણ ભાવનો ભેદ નથી ભાવ. અથવા સ્વતનો ઉચ્છેદ થાય. જેટલી પર્યાય થાય એને ધ્રુવ ન હોય તો સતનો નાશ થાય. ચૈતન્ય વગેરેનો પણ ઉચ્છેદ. ચૈતન્ય ભગવાન નિત્યાનંદ પ્રભુ એનો ઉચ્છેદ થઈ જાય. એમ બનતો સર્વદ્રવનો સમૂળ વિનાશ થાય. શું કીધું? એ કેવળ સહારાનાર, એકલો નાશ જ જોનાર, ઉત્પત્તિને ધ્રુવ નહીં જોનાર, એને ઉત્પત્તિનો અભાવ અને ચૈતન મૂર્તિ ભગવાન એ નિત્યનો નાશ થઈ જાય. એ કોઈ દી નાશ થાય નહીં. ઉત્પાદન હોય બોલાવી ગયો. શું કે છે? દરેક દ્રવ સદાય પોતાના સ્વભાવમાં વર્તે છે. આ સિદ્ધાંત પરદ્રવ્યને એને કાંઈ સંબંધ નહીં. મિનિમમ સુનો અર્થવ્ય નહીં. એ જ્ઞાન કરાવવા માટે બીજી વાત છે. દરેક દ્રવ્ય આત્મા નિરોધનો હોય કે સિદ્ધનો હોય, નરકની ગતિનો જીવ હોય, દરેક પોતાના ઉત્પાદ હોય ધ્રુવ એવો સ્વભાવ એમાંય વર્તે છે. તેથી એનો ઉત્પાદ હોય ધ્રુવ એનો સ્વભાવ. હવે કહે છે કે જો એકલો ઉત્પાદ ઉત્પાદ જાય તો આપ જેમ કે એકનું સંચિતને શોધવા જાય તો મિથ્યાત્મા નાશ વિના અને સંકેતની ઉત્પત્તિનું કારણ ધ્રુવ છે. બે કારણના અભાવે સંકેતની ઉત્પત્તિ જ મને સમજાય છે. ઘટની ઉત્પત્તિને શોધવા જાય, ઘણો છે તેની ઉત્પત્તિ આ ઘટતી એને શોધવા જાય તો ઘણા પહેલા સંહારમાં માટીના પિંડનો સહારના અભાવે ઘડાનો પર્યાય ઉત્પન્ન સુધ નહીં થાય. અને જો વિના એ માટી કાયમ રહેલી છે એનાથી ઉત્પન્ન થયેલી ઘડો છે. ઉમારથી નહીં.
केवल एने स्वर्ग उत्पत्ति शोधवा जाए तो निष्काम विरुद्ध थाय છે केवल संहार फेर बजा में उत्पाद में मृदय मानो एम मृदय मान एटले केवल उत्पत्ति शोधना एम मृदय शोध એકલો પર્યાય ઉત્પન્ન જોવા જાય તો પણ સિદ્ધ નહીં થાય. અહીંયા પૂર્વ ઉપાદાન કારણમાં ક્ષય વિના એ ઉત્પાદ સિદ્ધ નહીં થાય. હવે સંહાર જય સંહારનો આરમનાર મૃતિકા પિંડનો ઉત્પાદન ધ્રુવ રહીત મૃતિકા પિંડની ધ્રુવતા અને ઉત્પાદ એના એકલો વ્યય કરવા જનાર મૃતિકા પિંડનો સંહાર કારણના અભાવને લીધે માટીના પિંડમાં સંહાર કારણના અભાવને લીધે એટલે ઉત્પત્તિના કારણના અભાવને લીધે ઘટની ઉત્પત્તિના કારણના અભાવને લીધે એનો સંહાર સિદ્ધ નહીં થાય. કેવળ સંહારમાં મૃતિકા પિંડનો ઉત્પાદન દુર્ભાગ એકનો વ્યય કરવા જનાર મૃતિકા પિંડનો સંહાર કારણના અભાવને લીધે એટલે કે ઉત્પત્તિ છે એ સંહાર કારણનો ભાવ છે, ઉત્પત્તિ છે એ સંહાર કારણનો અભાવ છે. ભાવ છે સંહાર, એક ભાવ તો વ્યય તરીકે છે પણ ઉત્પત્તિની અપેક્ષા સંહાર કારણનો અભાવ. ભાવ તો ત્રણે કીધા, ઉત્પાદ અને ધ્રુવ ત્રણે સ્વભાવ કીધા ને. પણ અહીં વ્યય એકલો જો ગોતવા જાય, મિથ્યાત્મનો નાશ એકલો ગોતવા જાય તો સંચિતની ઉત્પત્તિ અને એનો આધાર ધ્રુવ આત્મા એના વિના એકલો મિથ્યાત્મ માસ નહીં. હા આંગળી હાલે જો હવે એમાં આ ઉત્પત્તિ આમ છે અને એનો સંહાર જ એકલો ગોતવા જાય તો આ ઉત્પત્તિનો સાધન વિના સંહારનો સ્થિત થઈ શકે નહીં. ઉત્પત્તિ એનું કારણ છે અને એનું કારણ સંહાર. જો ઉત્પત્તિના અભાવથી સંહાર જ નહીં થઈ શકે. ઉત્પત્તિના અભાવમાં સંહારનો અભાવ નહીં થાય. ઉત્પત્તિ ઉત્પત્તિ છે તો પૂર્વનો પર્યાયનો સંહાર કેમ સિદ્ધ થાય? પણ ઉત્પત્તિ અને ધ્રુવ નથી અને સંહાર જય મારે તો નાશ એકલો નાશ થઈ ગયો. ઉત્પત્તિના કારણ અને ધ્રુવના કારણ વિના વ્યય સંહાર સિદ્ધ થઈ શકશે નહીં. આ તો ફરી વાત લેવાય છે. વાણી અને આવું મને ક્યાં નવરાત્ર મતિકા પિંડ નો જે કહેવાય મતિકા પિંડ સંહાર કારણનો અભાવ. સંહાર કારણનો અભાવ કોણ? ઉત્પાદ. એના ઉત્પાદના અભાવથી સંહાર સિદ્ધ નહીં થાય. ઉત્પન્ન થયું ત્યારે આ પેલા નાશ થયો એ સિદ્ધ થશે, નહીં તો ઉત્પન્ન કારણના વિના સંહારનો વ્યય સિદ્ધ થશે નહીં. આવું ઉપદેશ આવી ધર્મની શેર એટલે એક ભય આપવાનું છે આ વ્રત કરવાનું ભૂલી નથી બાપા. આ દયા એ સારો સારો મિથ્યા મિથ્યાત્મ વ્યય એકલો ગોતવા જઈશ
तो संकेत ने उत्पत्ति ना कारण विना मिथ्यापनों से स्थिति मनुष्य नहीं तो नहीं वो ये एम कहे कि मने संकेत ने उत्पत्ति है पर मृत्यु मिथ्यापनों नाश नहीं અને મિથ્યાત્મનો નાશ છે પણ સંકેત નથી એમ કોઈ કહેતી તો મેં જૂઠું છે વાત સમજાય છે આ તો દાખવામાં લીધું એમ કહે મારે તો મિથ્યાત્મનો નાશ છે એકલો સંકેતની ઉત્પત્તિ નથી જેમ આત્મા ધ્રુવ નથી બહુ ન્યાય કરો છો તો વાણી અને રેફર જઈ કશું કરે વિકેલો નથી પડી જઈ મળવા જો ભાઈ વેપારી નું કરી નાખી એક એક પરમાણુમાં જેમ કે પાણી ઠંડુ છે એ ઠંડાના પાણીમાં ઠંડાનો સંહાર એટલો મોટવા જાય તો ઉત્પત્તિ ઉનાની ઉત્પત્તિ વિના ઠંડાનો વ્યય સંહાર થશે જ નહીં અને એ ઠંડાનો માસ અને ઉત્પત્તિ વિના અને ધ્રુવ વિના એ ઠંડાનો માસ થશે જ નહીં સમજાવું કઈ સંહાર ન થાય એક વાત અથવા તો સ્વપ્નો જ ઉચ્છેદ થાય એટલે ધ્રુવ ઉચ્છેદ કરવું છે ને એક તો એનું ઉત્પાદ કારણ એના સંહાર સિદ્ધ નહીં થાય અને કા સતનો જ ઉચ્છેદ થાય સતનો જ ઉચ્છેદ થાય કારણ કે સત અને ઉત્પાદ બે સહિત હોય તો સંહાર હોય પણ બે માં એક હોય ને બે બે ન હોય તો એ એક વ્યક્તિ થતી નથી જે હું છે શું એથી દફતરી નહીં લીધું ત્યાં જો મૃતિકા પિંડનો સંહાર ન થાય માટીના પિંડનો ઘડીની ઉત્પત્તિ વિના ઘરની ઘટની ઉત્પત્તિ વિના એકલા માટીના પિંડનો સંહાર શોધે તો એ નહીં મળે અને જેમ એ મૃતિકા પિંડનો સંહાર ન થાય તો બધા જ દેવદ્રવ્યો થાય ભાવોનો સંહાર ન થાય કપડા છે કપડું છે કપડું મેલવાનું હવે મેલવાળામાં એકનું મેલ શોધવા જાય તો સફેદપણાની પર્યાય વિના મેલનો ન્યાય સિદ્ધ નહીં થાય સફેદપણાની ઉત્પત્તિ વિના મેલનો સંહાર સિદ્ધ નહીં થાય અને ક્યાં પોતે વસ્ત્રનું છે એનો સંહાર થશે નહીં હા બી હું કે હિંમતભાઈ ભક્તિ ભક્તિ બધા ગોઠવાય તમે તમારા બાપ છે હો હિંમતભાઈ એમના બાપ ભગત હતા સિમતના ગરે એના જોયા છે ને અમે ગોળા વારો એમને હતા વારો આવ્યો પેલામાં હિંમતભાઈ હતા ને કાપમાં દેવ ને ગુરુ ને શાસ્ત્ર ન હોય
સંકેત ની ઉત્પત્તિ ન થાય એમ નહી. દેવ ગુરુ ને શાસ્ત્ર ન હોય તો સંકેત ની ઉત્પત્તિ થાય નહીં. મિથ્યાત્મનો વ્યય ન હોય તો સંકેત ની ઉત્પત્તિ ન થાય. સમજાણું કઈ? અને જો સાર્થ એટલો ઉતરા જાય ઉત્પત્તિ વિના સત છે એનો નાશ છે. સત વસ્તુ સત છે ને પછી ઉત્પાદન સત ઉત્પાદ કારણ વિના સંહાર નહીં થાય ને ઉત્પાદ કારણ વિના સતનો નાશ છે એટલો સંહાર ઉતરા જાય છે. ધ્રુવ નામનો નાશ છે. આચાર્ય જેમ મૃતિકા પિંડ નો વ્યય ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ ભાવનો વ્યય ન થાય. કેમ કે એટલો સંહાર જોવા જાય તો ઉત્પત્તિ અને ધ્રુવ વિના સંહાર મળશે જ નહીં. બધા ચીજનો નાશ જ છે. એનું સાહેબ અથવા જો સપનો ઉછેદ થાય એનો ધ્રુવ નું જીવન તો ચૈતન્ય ગીર એનો પણ ઉછેદ થાય. ચૈતન્ય લીધું છે ધ્રુવ ભગવાન. જો સંહાર એકલો ધ્રુવ વિના હોય તો ધ્રુવ નો ચૈતન્યનો ના થાય. એ સંકેત ની ઉત્પત્તિ મિથ્યાતના વ્યયને કારણે વિખ્યાતના વ્યયને કારણ સંહારમાં ઉત્પત્તિનું કારણ અને એ ઉત્પત્તિના કારણમાં સત છે એ વ્યતિરેક જે છે એ અન્વયને અવલંબીને છે. જો એ વ્યતિરેકો ન માનો તો ધ્રુવ નહીં સિદ્ધ થાય. ધ્રુવ એટલે અન્વય કાયમ રહેનારું તત્વ. ઉત્પાદ અને વ્યય વ્યતિરેક ભિન્ન ભિન્ન અવસ્થા પણ એ ભિન્ન ભિન્ન અવસ્થા એકલી નહીં મળે. એ ભિન્ન ભિન્ન અવસ્થા અન્વય સાથે એના વિના હોય નહીં. અને એ અન્વય વ્યતિરેક વિના હોય નહીં અને એ વ્યતિરેક અન્વય વિના હોય નહીં. જો વ્યતિરેક અન્વય વિના હોય તો ધ્રુવ ન માસી જાય. મારે સમજાય છે કઈ? સાબે છે હાલ ખરું અંદર થી કેટલી વાત કરે છો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથાની બીજી વખતના વિસ્તારનો છેલ્લો ભાગ શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. Thank you.